દાદીમાના સમયની કાંદા કેરીની ચટણી કે જે ઉનાળામાં ગરમીથી રક્ષણ આપે છે એ આજે બનાવીશું કાંદાનો રસ વાળ સંબંધી સમસ્યામાં ઉપયોગી છે અને કોલેસ્ટ્રોલ તથા ઇન્ફેક્શન અને બીજા રોગોમાં પણ ઉપયોગી છે ઉનાળાની મોસમમાં તો ખાસ લૂથી બચવા માટે કાંદા ખૂબ જ ઉપયોગી છે કારણ કે કાંદામાં પાણીનું પ્રમાણ પણ વધારે છે કે જેથી આપણા શરીરમાં પાણીનું લેવલ પણ મેન્ટેન કરે છે અને કાચી કેરીનું સેવન પણ ઉનાળામાં ખાસ ઉપયોગી છે કારણ કે એમાં વિટામિન સી અને ફાઇબર્સની માત્રા વધારે હોય છે અને ખાસ ઉનાળામાં શરીર પર અળાઈ નીકળે ને એ પણ દૂર કરે અને શરીરની આંતરિક ઠંડક પણ જાળવી રાખે છે જેથી તમને ગરમીમાં રક્ષણ મળે તો એવી સરસ ચટણી બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ ટોટાપુરી કેરી છે કે જેને ઘણા કાગડા કેરી પણ કહે છે અને આ રીતે ફ્રેશ અને કડક હોય ને એવી લેવાની અને આ કેરીને મેં ધોઈને ટોચના ભાગને કાપી લીધો છે અને આ રીતે હવે એની છાલ ઉતારી લઈશું તમે છીણી વડે પણ છીણીને બનાવી શકો ચટણી પરંતુ હું આ રીતે એને ટુકડા કરીને બનાવીશ અને બારીક ચોપ કરી લેવાની છું તમે ચટણી પીસવાનું જે નાનું મિક્સરનું ઝાર આવે છે ને એમાં પણ ક્રશ કરી શકો તો આ રીતે એના મોટા મોટા ટુકડા કરી લઈએ અને ગોટલાના ભાગને આપણે બાજુ પર રાખીશું હવે આ મોટા ટુકડામાંથી સાધારણના ટુકડા કરી લઈએ અને ત્યારબાદ એને ચોપરમાં ચોપ કરવાનું સરળ રહેશે કેરીને ચોપ કરીએ એ પહેલાં કાંદા પણ કાપી લઈશું બે મીડિયમ સાઇઝના કાંદા લીધા છે એને પણ થોડા મોટા ટુકડામાં કટ કરી લઈએ અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બે લાઇકોન જરૂરથી દબાવજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકશો સૌથી પહેલાં આપણે ચોપરમાં કાંદાને ચોપ કરી લઈશું આ રીતે બારીક ચોપ કરવાના છે હવે કેરીને ચોપ કરી લઈએ એને પણ બારીક ચોપ કરવાની છે કેરી છીણવામાં સમય વધારે જાય કેરી છીણવામાં સમય વધારે જાય અને આ રીતે તમે ફટાફટ મિક્સરમાં અથવા ચોપરમાં બનાવી શકો તો જુઓ કેરીને પણ એકદમ બારીક ચોપ કરી છે હવે આ એક કોટનનું સફ પાતળું કપડું લીધું છે એના પર આપણે કેરી મૂકીને કેરીમાંનું થોડું પાણી કાઢી લઈશું અને તમે કેરીનું પાણી રિમૂવ ના કરો ને તો પણ ચાલે પરંતુ ખટાશને બેલેન્સ કરવા માટે ગળપણમાં ખાંડ કે ગોળ વધારે ઉમેરવા પડે એટલે હું આ રીતે થોડું પાણી કાઢી લઉં છું અને આ પાણી પણ ફેંકવાનું નથી પરંતુ તમે કાચના બાઉલ કે કાચની બોટલમાં ભરી રાખવાનું અને ફ્રીઝમાં રાખવાનું અને ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવો કે શાકમાં જ્યારે લીંબુ વાપરવાનું હોય ને ત્યારે તમે આ પાણીનો યુઝ કરી શકો તો હવે આ રીતે પાણીને આપણે અલગ કરી લીધું છે હવે ચટણી બનાવવા માટે એક બાઉલમાં પહેલાં કેરીને લઈએ અને ત્યારબાદ કાંદાને લઈશું કાંદામાંથી પાણી નથી કાઢવાનું એ ખાસ યાદ રાખવાનું છે હવે બે ચમચી જેટલો ગોળ ચોક્કસ ઉમેરીશું ચટણીને થોડો હેલ્ધી ટચ આપવા માટે હું ખાંડને બદલે ગોળ ઉમેરું છું મારા ઘરમાં આ ચટણીમાં ગોળ જ ઉમેરાય છે તમે ખાંડ પસંદ હોય તો ખાંડ પણ લઈ શકો અને દોઢ ટીસ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ જીરુંની તાસીર પણ ઠંડી હોય છે અને આ ચાટ મસાલો છે ચાટ મસાલો ઘરે કેવી રીતે બને એની ડિટેલમાં રેસીપી મેં આ ચેનલ પર અલગથી મૂકી છે તો દોઢ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને ચાટ મસાલામાં પણ મીઠું હોય એટલે જરૂર લાગશે તો અલગથી મીઠું લાસ્ટમાં ઉમેરીશું દોઢ ટીસ્પૂન ઉમેર્યો છે મેં અને દોઢ ટીસ્પૂન જેટલું લાલ મરચું કે જેમાં મેં અડધું કાશ્મીરી મરચું પણ મિક્સ કરેલ છે અને વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરી અને હવે બધું સારી રીતે મિક્સ કરીશું ગોળને થોડું આ રીતે ચમચી વડે પ્રેસ કરીને ભાંગી લેવાનો અને બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણી ચટણી રેડી થઈ જશે તો આ ચટણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ કરીશું તો આ થઈ ઉનાળાની ગરમીમાં શરીરને રક્ષણ આપે એવી ચટપટા સ્વાદવાળી કાંદા કેરીની ચટણી અને થોડું સાધારણ મીઠું મને ઓછું લાગ્યું હતું તો મેં થોડું ઉમેર્યું હતું અને આ ચટણીની રેસિપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને તમે આ ચટણી બનાવો તો એમાં બીજું શું શું એડ કરો છો કોઈક અલગ રીતે બનાવતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે અને આ રીતે ફ્રીજમાં તમે કાચની બોટલમાં ભરી રાખો તો છથી સાત દિવસ સુધી સારી રહેશે અને તમારું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખજો આવજો